અને હવે વાત કૌભાંડના તારની. મગફળી કૌભાંડ મામલે ધાનાણીએ સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સીએમ કાર્યાલય સુધી તાર જોડાયેલા હોવાનો આરોપ લગાવ્યો. સરકારની તિજોરી લૂંટાતી હોવાનો તેમણે આરોપ લગાવ્યો છે. 2017માં 4,000 કરોડનું મગફળી કૌભાંડ હતું અને 2 વર્ષથી ગુનેગારોને કેમ છાવરવામાં આવ્યા. આવનારા દિવસોમાં કોંગ્રેસ આ મામલે ઉગ્ર વિરોધ કરશે. માનું છું કે મગફળી કાંડમાં મોટા માથાઓ સંડોવાયેલા છે, પૂરતા આધાર પુરાવા છે, અને એમ છતાં માછલાઓને મારી અને મગરમચ્છને ખુલ્લા મેદાનમાં મૂકવાનું કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. આવતા દિવસોમાં મગફળી કાંડમાં મગરમચ્છો પણ જેલના સળિયા પાછળ ધકેલાય એ માટે ઉચ્ચ ન્યાયપાલિકાના સિટિંગ જજના નેતૃત્વ નીચે તપાસ થાય એની માગણી વારંવાર અમે વિધાનસભાની અંદર અને બહાર દોહરાવી છે. આવા લોકોને ઉપર કાયદાકીય કાર્યવાહી થાય એના માટે કોંગ્રેસ પક્ષ આવતા દિવસોમાં જનતાની અદાલતમાં જશે. ન્યાયપાલિકાના સિટિંગ જજ તટસ્થ તપાસ કરશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી સામે આવશે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે જો તટસ્થ તપાસ થશે તો આ મગફળી કાંડના તાર ઠેઠ મુખ્યમંત્રી કાર્યાલય સુધી જવાની શક્યતાઓ ઊંડી છે. લોડિંગનું કામ ચાલુ છે, સો માલ ખરાબ હોય તો આઈ ડોન્ટ થિંક કે કોઈ લઈ જઈ શકે. સો અત્યારથી કહેવું કે કૌભાંડ છે તો અલગ વસ્તુ છે. તેમ છતાં અત્રેથી જે વાત થઈ છે પ્રમાણે પરમાર સાહેબ કદાચ સોમવારે વિઝિટ કરે છે વેરહાઉસ કોર્પોરેશનમાં અને એ આગળ સિચ્યુએશનમાં હશે યોગ્ય માહિતી આપવા માટે. બટ વી આર ઇન નોટ ઇન પોઝિશન એટ પ્રેઝન્ટ. વેરહાઉસ કોર્પોરેશનના અંડરમાં છે, વેરહાઉસ કોર્પોરેશન જ એના વિશે વધુ માહિતી આપી શકે છે. બટ છેલ્લા કેટલાય દિવસથી માલ લોડ થાય છે અને કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી. વેપારીઓ માલ ખરીદી રહ્યા છે એ જ લોકેશન ઉપરથી, સો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ જે જનતા રેડ કરેલી છે જે લોકોએ, તો એમની સામે કંઈ પગલાં લેવામાં આવશે કે જે કૌભાંડ લાવેલું છે તે માટે સરકાર એનો આભાર માનશે? ના, વેરહાઉસ કોર્પોરેશન દ્વારા જો ફરિયાદ નોંધાવવામાં આવશે તો ચોક્કસ એમાં પગલાં લેવામાં આવશે. બિકોઝ બિન અધિકૃત ઘૂસણખોરી તો છે જ એમાં, અને એ લોકો જે કાલે ગાડી લઈને ઘૂસે એ પણ રિસ્ક ફેક્ટર તો હતું જ ગોડાઉનની અંદર જવું. સો એ બાબતે જો વેરહાઉસ કોર્પોરેશન તરફથી સુરક્ષા બાબતે પગલાં ભરવામાં આવશે તો ચોક્કસ તંત્ર કાર્યવાહી કરશે. દરવાજા ખુલ્લા છે ગોડાઉન, તો એ જોઈ લઈશું અમે. 1,65,000 બોરીનો માલ અંદર છે અને એક પણ સરકારી અધિકારી માત્ર સિક્યુરિટી ગાર્ડ ત્યાંનો છે અને સમગ્ર જે માલ સામાન છે તે ખુલ્લો છે. અને તમે બીજી રીતે કહો છો કે જે લોકોએ જનતા રેડ કરેલી એ ગેરકાયદેસર રીતે ઘૂસે, તો હજુ પણ આ ખુલ્લો જ છે, તો કેમ સુરક્ષાની પૂરતી વ્યવસ્થા નથી કરવામાં આવી? જોઈ લઈએ છીએ અમે, સુરક્ષાની વ્યવસ્થા છે, રાત્રે એને બંધ કરી લેવામાં આવ્યા છે અને તેના ગોડાઉન મેનેજર પાસે જ ચાવી છે, તો જોઈ લઈશું અમે કે આ પરિસ્થિતિ કેમ ઉદ્ભવી છે. તમને શું ફરિયાદ મળી હતી ત્યાં, જે વાતચીત થી લગભગ રાતના 2 વાગ્યા સુધી આપ ત્યાં હતા, તમને શું રજૂઆત મળી અથવા તમે સ્થળ પર શું એવું નિરીક્ષણ કર્યું, શું ધ્યાનમાં આવ્યું આપને? ના, એમાં કંઈ ખાસ ધ્યાન ઉપર નહોતું. હવે જે મેસેજ હતા એ પ્રમાણે કે આ લોકો ત્યાં ગોડાઉનમાં આવી પહોંચ્યા છે, તો લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન કે કોઈ આ રીતે નવો કોઈ બનાવ ના બને એ માટે સ્થળ ઉપર હાજર રહેવું જરૂરી હતું. એ ફરિયાદ જે ન્યૂઝમાં આવે છે એ જ પ્રમાણે કે અંદર માટી છે, પણ આઈ ડોન્ટ થિંક એવું હોઈ શકે, બીકોઝ માલ ભરાઈ રહ્યો છે અને કોઈ પ્રોબ્લેમ નથી. સોમવારે શું તપાસ કરવામાં આવશે તમને જે પ્રમાણે? એ વેરહાઉસ કોર્પોરેશન વિલ બી ઇન બેટર પોઝિશન ટુ સે એનીથિંગ અબાઉટ ઇટ. ના, એવું રેકોર્ડ ઉપર કઈ નથી એટલે એ બાબતે કઈ કહી શકાય નહીં. ખાસ કરીને આ ભરતી ગોડાઉન છે એની અંદર ફાયર સેફ્ટી અને સીસીટીવી ની કોઈ વ્યવસ્થા કરવામાં આવેલી છે? ખરા ગોડાઉન ની અંદર થી વિઝિટ કરી નથી, સો વી આર નોટ એબલ ટુ, પણ વ્યવસ્થા હશે છે કોઈ ડાઉટ નથી. સાહેબ, હવે તમને શું આદેશો મળ્યા છે?
સોમવારે વેરહાઉસ કોર્પોરેશન વિઝિટ કરે એના પછી જ આપણે બેટર પોઝિશનમાં આવીશું. ટુ સે એનીથિંગ, થેન્ક યુ. મતલબ આખો મામલો વેરહાઉસ કોર્પોરેશન પાસે જશે? યસ. આપ માત્ર કાયદો વ્યવસ્થા જળવવા માટેના પ્રયત્ન કરશો? યસ. બીજી તપાસ ગોડાઉનની સુરક્ષા રહે એ માટે એ તો હવે ડિપેન્ડ છે કયા લેવલે વિરોધ પ્રદર્શન કરે છે. બાકી લોકશાહી દેશમાં સોમવારે વિઝિટ કર્યા પછી જે મહત્વનો રિપોર્ટ છે આ બાબતે એ આપશે. તો અત્યાર સુધી શું થયું? કારણ કે ગઈકાલે ગાંધીધામના શાંતિ ગોડાઉનમાં જનતા રેડ થઈ દરોડા પાડવામાં આવ્યા અને તેમાં આ વાત સામે આવી કે મગફળીમાં ડેફા, કાકરા અને માટી ભરેલા છે. તો અત્યાર સુધી આ મામલે શું થયું એ સૌથી મોટો અહીંયા સવાલ છે. કારણ કે મામલતદાર તો કહી રહ્યા છે કે હજુ એમાં માટી કે ડેફા હોઈ જ ન શકે, તપાસ કર્યા પછી ખબર પડશે, પરંતુ એમને આ જનતા રેડ પર ભરોસો નથી. દરોડા દરમિયાન મગફળીમાં મળી આવ્યા કાંકરા, તેમ છતાં તેઓ કહે છે કે વેરહાઉસ કોર્પોરેશનના અધિકારી જે છે એ ત્યાં જશે, સોમવારે વિઝિટ કરશે. તો અત્યાર સુધી શું થયું, સીસીટીવી કેમેરા છે કે કેમ એ પણ તેમને ખબર નથી. મોટાભાગની બોરીમાંથી માટીના ડેફા મળી આવ્યા છે, પરંતુ તેમને હજુ એ વાત પર ભરોસો નથી. ફરિયાદ તેમની પાસે આવી છે, પરંતુ તેમણે કહ્યું છે કે હજુ સુધી એ વાતની પુષ્ટિ નથી થઈ, તેમણે એ તપાસ નથી કરી. એટલા માટે કોંગ્રેસે હાલ તો રાજ્ય સરકાર પર પસ્તાળ પાડી છે. સીએમ કાર્યાલય સુધી તાર જોડાયેલા હોવાનો કોંગ્રેસે આરોપ લગાવ્યો છે. ત્યારે આ મામલે જે દિલીપ સંઘાણી છે નાફેડના વાઇસ ચેરમેન, તેઓ સરકારના બચાવમાં દેખાઈ રહ્યા છે અને તેઓ કહી રહ્યા છે કે આ 2017 એટલે કે 2 વર્ષ પહેલાનું છે અને આ મામલે જે કાર્યવાહી કરવી જોઈતી હતી એ કરવામાં આવી ચૂકી છે. એનો મતલબ એ છે કે 2 વર્ષ પહેલા કાર્યવાહી થઈ ગઈ છે, એટલે હવે આ સમગ્ર મામલે નાફેડના જે વાઇસ ચેરમેન દિલીપ સંઘાણી છે એમણે સરકારનો બચાવ કઈ રીતે કર્યો છે અને આ સમગ્ર મામલે 2017 આ ઘટના હોવાની વાત તેમણે કહી છે. આવો એમને સાંભળીએ કે શું કહ્યું. ભાજપની કે સરકારની બે નથી કારણી, કોંગ્રેસે ખોટી રીતે હોબાળાઓ કરીને લોકોને ગેરમાર્ગે દોરવા પ્રયત્ન કર્યા, એનાથી લોકો નારાજ થઈને કોંગ્રેસે સબક શીખવાડ્યો છે. એટલે ભાજપની કે સરકારની કોઈ ઇમેજ ખડાણી નથી, અકબંધ છે, એટલું જ નહીં વધારે વિશ્વાસ પ્રાપ્ત કર્યો.